નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, બોર્સેજ હેલો ગુરુજી યુટ્યુબ ચેનલમાં આપનું સ્વાગત છે. ધોરણ 7 વિષય ગણિત પ્રકરણ નંબર 2 નો ભાગ 6, જેમાં સ્વાધ્યાય 2.3 ની આજે વાત કરવાની છે મિત્રો. તો આપે આગળના ભાગ ન જોયા હોય તો જોઈ લો, જેથી આપણું ગણિત સહેલું થાય અને 1 થી 5 ભાગ આપણે જોઈએ, તેથી ચેપ્ટર નંબર 2 સંપૂર્ણ આપણને સમજાય. મિત્રો, સ્વાધ્યાય 2.3 શોધો, 1 ના છેદમાં 4 શોધો, એટલે કે એને એ બી અને સી વડે ગુણાકાર કરવાનો છે. તો ખૂબ એક્ઝામ્પલ સહેલો છે. જુઓ મિત્રો, કે આપણે પહેલો જે દાખલો છે એને 1 ના છેદમાં 4 વડે ગુણાકાર કરવાનો છે. 1 ના છેદમાં 4, 1 ના છેદમાં 4 અંશનો ગુણાકાર, છેદમાં છેદનો ગુણાકાર, 1 ગુણ્યા 1 અને 4 ગુણ્યા 4 16. બી દાખલો જોઈએ, 1 ના છેદમાં 4 ગુણ્યા 3 ના છેદમાં 5 અંશનો ગુણાકાર એટલે 1 ગુણ્યા 3 અને છેદનો ગુણાકાર એટલે 4 ગુણ્યા 5 3 ના છેદમાં 20. સી દાખલો જોઈએ મિત્રો, 1 ના છેદમાં 4 વડે ગુણાકાર કરવાનો છે. આપણે આમાં અપૂર્ણાંક વડે ગુણાકાર શીખવાનો છે. તો 1 ના છેદમાં 4 અને 4 ના 4 ગુણ્યા 3 એટલે 4 એકા 4 છે. આ 4 4 ઉડી જાય તો તમારો જવાબ આવે 1 ના છેદમાં 3. મિત્રો, આગળની વાત કરીએ. હવે દરેકને 1 ના છેદમાં 7 વડે ગુણાકાર કરવાનો છે. તેથી જુઓ, પહેલું એ લઈએ, 1 ના છેદમાં 7 ગુણ્યા 2 ના છેદમાં 9 અંશનો અંશ વડે ગુણાકાર અને છેદનો છેદમાં ગુણાકાર, એટલે જવાબ આવે 1 7 9 63. બીની વાત કરીએ તો 1 ના છેદમાં 7 અને 6 ના છેદમાં 5, તેથી 1 ગુણ્યા 6, જે અંશમાં છે તેને અંશમાં રાખવાનું, છેદમાં છે તેને છેદમાં રાખીએ, તેથી 7 ગુણ્યા 5 6 ના છેદમાં 35 આવશે. સીની વાત કરીએ મિત્રો, 1 ના છેદમાં 7 3 ના છેદમાં 10, તેથી 1 ગુણ્યા 3 અને 7 ગુણ્યા 10 3 એકા 3 7 ગુણ્યા 10 70 આવશે. મિત્રો, ક્વેશ્ચન નંબર 2 જોઈએ બાળ મિત્રો. તો ક્વેશ્ચન નંબર 2માં જુઓ, પહેલું ગુણાકાર કરો અને અતિ સંક્ષિપ્ત સ્વરૂપમાં દર્શાવો. તો પહેલો છે 2 ના છેદમાં 3 ગુણ્યા 2 પૂર્ણાંક 2 ના છેદમાં 3. તેથી જુઓ, 2 ના છેદમાં 3 ગુણ્યા 3 2 6 અને એમાં 2 ઉમેરવાના. મિશ્ર અપૂર્ણાંકને કેવી રીતે ફેરવાનું, જેને ન આવડે તે, તો 3 2 6 આ જે 6 આવે તેમાં 2 ઉમેરવાના, એટલે 6 વત્તા 2 છેદમાં 3 એટલે 8 ના છેદમાં 3 આવે. હવે છેદનો છેદ અને અંશનો અંશમાં ગુણાકાર, એટલે 2 ગુણ્યા 8 3 ગુણ્યા 3, તેથી 16 ના છેદમાં 3 તારી 9 આવશે. તો આ રીતે તમારો જવાબ આવે છે મિત્રો. આને આપણે મિશ્ર અપૂર્ણાંકમાંથી મિશ્ર અપૂર્ણાંકમાં ફેરવીએ તો જુઓ, 16 છે તો આપણને બધાને ખબર છે 9 એકા 9 લખવાના, 16 માંથી 9 જાય તો કેટલા વધશે મિત્રો, 16 માંથી 9 જાય તો 7 વધે છે. તેથી છેદના છેદ અહીં અપૂર્ણાંક જે અંશ ભાગફળ આવ્યું તે 1 અને છેદ આવ્યો તે 7, તેથી મિશ્ર અપૂર્ણાંક આવે 1 પૂર્ણાંક 7 ના છેદમાં 9. બીજો દાખલો જોઈએ બાળ મિત્રો, 2 ના છેદમાં 7 અને 7 ના છેદમાં 9. આપ જોઈ શકો 2 ના છેદમાં 7 એટલે 7 7 ઉડી જાય, તમારો જવાબ આવે 2 ના છેદમાં 9. ત્રીજો દાખલો જોઈએ બાળ મિત્રો, 3 ના છેદમાં 8 6 ના છેદમાં 4. જેટલા ભાગ ઉડે એટલા ભાગ ઉડાડવાના, કારણ કે અતિ સંક્ષિપ્ત રૂપમાં આપવાનું છે. 3 ના 3 3 2 6 8 ના 8 2 2 4 2 2 ઉડી જાય, ઉપર રહે 3 ગુણ્યા 3 નીચે રહે 8 ગુણ્યા 2 તમારો જવાબ આવે 9 ના છેદમાં 16. આપણો જવાબ આવશે મિત્રો 9 ના છેદમાં 16. આગળની વાત કરીએ, 9 ના છેદમાં 5 3 ના છેદમાં 5. તો 9 છેદમાં 5 3 છેદમાં 5, તેથી 9 ગુણ્યા 3 અને 5 ગુણ્યા 5
નવ તારીખ 27, 5×5 25, અને મિશ્ર અપૂર્ણાંકમાં ફેરવીએ તો 25×25, 25×25, શેષ કેટલી વધે? 27માંથી 25 જાય તો 2 વધે, તો આપણો મિશ્ર અપૂર્ણાંકમાં જવાબ 1/2/25 આવે. મિત્રો, આપણને વિડીયો ગમતો હોય તો લાઇક કરો, સબસ્ક્રાઇબ કરવાનું બાકી હોય તો ચોક્કસ સબસ્ક્રાઇબ કરી દેજો, જેથી સરળ સમજૂતીના ગણિતના વિડીયો આપણા સુધી પહોંચી શકે. મિત્રો, પાંચમો દાખલો આવ્યા, પાંચમો દાખલો જુઓ. 1/3 અને 15/8 છે. હવે 1/3 ના 1/3 15 છે તો 3×5 15, કારણ કે આપણે અતિ સંક્ષિપ્ત રૂપ પણ લેવાનું છે, તેથી 3×3 જાય, 5/8 આવશે. હવે 6 દાખલાની વાત કરીએ બાળ મિત્રો. 11/2 3/10, તેથી 11×3 2×10, 11 × 33, 10×2 20, આને આપણે મિશ્ર અપૂર્ણાંકમાં ફેરવીએ તો 20×1 20 થાય, અને 6/20 છે. ચલો 20×1 20 એટલે 33માંથી 20 બાદ કરો તો કેટલા આવે મિત્રો? 13 આવે. તેથી તમારો જે જવાબ આવશે તે આવશે, જુઓ મિત્રો, 6નો જે જવાબ આવે છે તે આપણા સમક્ષ આવે છે. હવે મિત્રો, આપણે 7મા દાખલાની વાત કરીશું. તો 7મો દાખલો આપણી સમક્ષ છે, 4/5×12/7. મિત્રો, અંશનો અંશ વડે ગુણાકાર અને છેદનો છેદમાં ગુણાકાર. 12 × 48, 5×7=35. હવે આપણે અશુદ્ધ અપૂર્ણાંકમાં ફેરવીએ તો 35×35, 48માંથી 35 જાય તો 13, 35×35. આવી રીતે આપણે સરળ સમજૂતીના વિડીયો જોઈએ છીએ. ક્વેશ્ચન નંબર 3ની વાત કરીએ મિત્રો, તો ગુણાકાર કરવાનો છે. એનો પહેલો દાખલો જોઈએ, 2/5×5 × 1/4. આને પહેલાં અશુદ્ધ અપૂર્ણાંકમાં ફેરવવા પડશે. 4×5=20 ને 1×21=4. હવે જેટલા ભાગ ઉડે એટલા ઉડાડીએ, બાકીનાનો ગુણાકાર કરીએ. તો આપ જોઈ શકો, 4 છે એના 2×2 થાય. આ 4 ના 2×2 થાય, 2×2 ઉડે, તેથી 21/10. ડાયરેક્ટ મિશ્ર અપૂર્ણાંકમાં ફેરવું તો 10×2 20, 1 વધ્યો, તેને અહીં લખી શકાય. બીજો દાખલો મિત્રો જોઈએ, 6/5×5×7/9. તેથી 6×35 અને 32/5×7/9. હવે જોઈ શકો કે ઉપર નીચે કંઈ ઉડતું નથી, એટલે 32×7/5×9. 32×7 7 × 14, વધી પડી 1 7 3 21 ને 22, એટલે 244/45. આનો મિશ્ર અપૂર્ણાંકનો જવાબ તમારે મને કોમેન્ટ બોક્સમાં ચોક્કસ આપવાનો છે. આગળની વાત કરીએ, આ દાખલા ત્રીજા દાખલાની વાત કરીએ મિત્રો. ત્રીજો દાખલો આપણે કરીશું. ત્રીજા દાખલાની રકમ આપણી સમક્ષ છે મિત્રો. ત્રીજો દાખલો જુઓ. તો ત્રીજો જે દાખલો છે તે 3/2 અને 5/1/3. 3/2 મિશ્ર અપૂર્ણાંક છે તો 3×5=15 ને 1=16, 16/3. આ 3×3 ઉડી જાય, 8×2=16 અને 2×1=2, 2×2 જાય, તેથી તમારો જવાબ આવે 8. ચોથા દાખલાની રકમ જોઈએ, 5/6×2/7. 5×6×7=15, 16×17, 17/7. તો મિત્રો, આનો જવાબ કેટલો આવશે? ગુણાકાર અંશનો અને છેદનો કરીએ તો તમારો જે જવાબ છે તે આવશે કે ભાઈ 5×17 અને 6×7, 15×7=85 અને 42. હવે મિશ્ર અપૂર્ણાંકમાં ફેરવવા માટે 85 અને 42
એકા 42 ને 42 ગુણ્યા 2 કેટલા થાય મિત્રો? તો 42 ગુણ્યા 2 થશે 84. તો 42 ગુણ્યા 2 84. એક શેષ વધે, જે શેષ વધે તે ઉપર, 42 નીચે અને 2 અહીં. આ રીતે આપણે દાખલાનો જવાબ આવે છે. પાંચમો દાખલો મિત્ર, પાંચમા દાખલાની રકમ છે આપણી સમક્ષ 3.5 3.5 ગુણ્યા 4/7. તો 5 × 3 = 15 ને 2 × 17/5 ગુણ્યા 4/7. તેથી 17 × 4 = 5 × 7. 17 × 4 = 28 ને 68 થશે 35. હવે આને મિશ્ર અપૂર્ણાંકમાં ફેરવીને તમારે જવાબ લાવવો હોય તો મિશ્ર અપૂર્ણાંકનો જવાબ હવે તમને આવડી જાય કે 35 × 35 ને ઉપર કેટલા આવે મિત્રો? 33 આવશે. છઠ્ઠો દાખલો જોઈએ. 2.3 × 3/5 × 3, 5 × 2 = 10 ને 3 × 13 = 5 × 3. હવે 13 × 39 = 5. ડાયરેક્ટ મિશ્ર અપૂર્ણાંકમાં શીખીએ, 5 × 7 = 35 થાય મિત્રો. તેથી 5 × 7 = 35, 35 માંથી 39 જાય, તેથી 4 જવાબ આવશે. આગળની વાત કરીએ, 7મા દાખલાની વાત કરીએ. 3.4/7 છે, તો 3.4/7 × 3/5, 7 × 3 = 21 ને 25/7 × 3/5. તેથી 5 × 5 × 3 અને 7 × 5, 5 × 5 = 15/7. ડાયરેક્ટ આપણે મિશ્ર અપૂર્ણાંકમાં ફેરીએ તો 7 × 7 = 7, 7 × 2 = 14, 15 માંથી 14 જાય, તો જવાબ આવે 1. તો આપણે સરળ સમજૂતીના વિડીયો ગણિતના લેવા હોય, સમજવા હોય, તો અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો, લાઇક કરો અને શેર કરો. ચલો કયું મોટું છે, ક્વેશ્ચન નંબર 4ની વાત કરીએ મિત્રો. કયું મોટું છે તો એમાં પહેલો જુઓ, તો પહેલો જે છે તે 3/4 / 2/7 કે 5/8 / 3/5. પહેલા આ બંનેનો ગુણાકાર કરીશું અને પછી આ બંનેનો ગુણાકાર કરીશું. તો જુઓ મિત્રો, 3/4 / 2/7, તે જ રીતે 5/8 / 3/5. તો ઉપર જોઈએ તો 3 × 2 = 2, 2/7 2 × 2 = 3 ને 7 × 2 = 14. ઉપર બાજુની વાત કરીએ, 5 × 3 = 5, 5 જાય, તેથી 3/8. અહીં જોઈ શકો કે છેદ અલગ છે, અંશ સરખા છે. છેદ અલગ હોય અને અંશ સરખા હોય તો આપણે કેવી રીતે કરવાનું કે જે છેદ મોટો હોય તે સંખ્યા નાની કહેવાય, એટલે કે 3/4 નાના કહેવાય, 3/8 મોટા કહેવાય. છેદ મોટો હોય તે સંખ્યા મોટી કહેવાય છે, બરાબર. તો આ રીતે આપણે કયો જવાબ આવશે, તો 5/8 એ 3/8 કરતાં, 5/8 એ 3/4 કરતાં મોટા છે. આવી રીતે જવાબ લખવાનો છે મિત્રો, આ જવાબ જે છે તે મોટો કહેવાશે. આગળની વાત કરીએ બાળ મિત્રો, તો જુઓ આગળનો જવાબ જોઈએ. એક્ઝામ્પલ નંબર 2ની વાત કરીએ મિત્રો, તો જુઓ એક્ઝામ્પલ નંબર 2, 6/7 / 1/2 કે 3/7 / 2/3. તેથી જુઓ 6/7 × 1/2 અને 3/7 × 2/3. તેથી જઈએ તો અહીં 3 × 2 = 6 થાય, 3 × 2 = 6 થાય, તો 3 × 1 = 3, 6/7,
અહીં ત્રણ ત્રણ ઉડે, બેના છેદમાં સાત. જો અહીં છેદ સમાન છે, અંશ અલગ અલગ છે, તેથી અંશવાળી સંખ્યા મોટી કહેવાય. તેથી લખાય છના છેદમાં સાતના એકના છેદમાં બે એ મોટી સંખ્યા છે. આ રીતે આપણે જવાબ લખી શકીએ મિત્રો. આગળની વાત કરીએ, આગળના એક્ઝામ્પલની વાત કરીશું મિત્રો. તો પાંચમો પ્રશ્ન જોઈએ કે સહેલી તેના બગીચાના એક હારમાં ચાર છોડ રોપ્યા, તેના બે છોડ વચ્ચે ત્રણના છેદમાં ચાર મીટરનું અંતર હોય તો પ્રથમ અને છેલ્લા છોડ વચ્ચેનું અંતર શોધો. મિત્રો ભાઈ કેટલા છોડ રોપેલા છે? ચાર છોડ રોપેલા છે. ટોટલ ચાર છોડ રોપેલા છે મિત્રો. આ ચાર છોડની વચ્ચે કેટલું અંતર છે મિત્રો? તો ભાઈ ત્રણના છેદમાં ચાર, ત્રણના છેદમાં ચાર અને ત્રણના છેદમાં ચાર. પ્રથમ અને છેલ્લા છોડ વચ્ચેનું અંતર, આ પ્રથમ છોડ છે, આ છેલ્લું છોડ ચોથું છોડ છે, તો એની વચ્ચે બધા વચ્ચેનો સરવાળો ત્રણના છેદમાં ચાર, ત્રણના છેદમાં ચાર, ત્રણના છેદમાં ચાર. લસા લઈએ ચાર, ત્રણ વત્તા ત્રણ વત્તા ત્રણ એટલે કે નવના છેદમાં ચાર. તમારો જવાબ આવે નવના છેદમાં ચાર. મિશ્ર અપૂર્ણાંકમાં ફેરવીએ તો ચાર દૂ આઠ, એમાંથી નવમાંથી આઠ જાય તો એક. તેથી કેટલું અંતર આવશે મિત્રો? તો આપણો જવાબ નીચે લખીએ તો બે છોડ વચ્ચે, બે છોડ વચ્ચે કેટલું અંતર હશે મિત્રો? તો બે છોડ વચ્ચે બે પૂર્ણાંક એકના છેદમાં ચાર મીટર અંતર હશે. તો મિત્રો આગળના ભાગમાં આપણે ક્વેશ્ચન નંબર છ જોઈશું. ત્યાં સુધી અમારે આ દાખલાઓ તમે સંપૂર્ણ જુઓ, તમારી નોટમાં લખો. સરળ સમજૂતી દ્વારા આપણે ગણિત ભણીશું. તો સરળ સમજૂતીના ગણિતના વિડીયો માટે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો, વિડીયોને લાઇક કરો અને શેર કરો. થેન્ક યુ વેરી મચ.